અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ શું કહી રહ્યા છે તે. કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં 1000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા. આ 1000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં. હું છેલ્લા 5 વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો, એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મતક્ષેત્રમાં વર્ષના 5000 કરોડના વિકાસના કામ. એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે. મિત્રો, આજે વર્ષના 5000 કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે. મિત્રો, આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓના લોકાર્પણ, 4ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પણ થયું છે. અનેક પ્રકારના કામો, સ્વચ્છતાને જોડતા, લોકોના આરોગ્યને જોડતા, બાળકોને રમત ગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે. સંચાલિકા બહેને પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે, એમાં હું નથી પડતો, પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું. દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે. ખૂબ સુંદર અભિયાન થયું. 30 લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે, પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું, એમાં આપણું યોગદાન શું? આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં, આપણી નજીકની પડતર જમીનમાં, આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાવી શકીએ? આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ, ચાહે વાહનથી, ચાહે શરીરથી, ચાહે એસી ચલાવી, ચાલે લાઇટ વાપરીને, એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, લાખો કરોડો વૃક્ષોનું નિકંદન, શહેરો વધ્યા, રોડ બન્યા, પાવર સ્ટેશનો બન્યા, બ્રિજ બન્યા અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું. રોજ બરોજ ગરમી વધી,
અચાનક વરસાદ, અચાનક દુકાળ, જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે. આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે. એક પેડ માં કે નામ, પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું, અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું. માતૃ ઋણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય, આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય. હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો, છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે, કેટલાય મિયાવાકી જંગલો બનાવે, કેટલાય વૃક્ષો વાવે, એ બધા એનો સરવારો જો દરેક અમદાવાદી એક વૃક્ષ વાવે તો એના કરતા ડબલ થઈ જાય. આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવવાનું કામ જરૂર કરવું જોઈએ. આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ. મિત્રો, સમગ્ર દેશમાં અનેકા અનેક શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા, 50 લાખ વૃક્ષ, 30 લાખ વૃક્ષ, 60 લાખ વૃક્ષ, અને જોત જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું, આપણે પણ આની સાથે જોડાઈએ. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા, દેશે એમને વડાપ્રધાન બનાવ્યા, પરંતુ હમણાં ગત ચૂંટણીમાં 60 વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને દેશની જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું એ નરેન્દ્રભાઈ. અને એમાં અમદાવાદની 3-3 સીટો મારા સાથી સંસદ સભ્યો અહીંયા બેઠા છે, 3-3 સીટો નરેન્દ્રભાઈની જોડીમાં નાખી, ગુજરાતે 25 સીટો નાખી, અને હું તો ધારા લોકસભાના સભ્ય તરીકે તમને બધાને પ્રણામ અને ધન્યવાદ કહેવા આવ્યો છું. ખૂબ મોટી લીડથી મને ભાજપના ઉમેદવાર તરીકે તમે જીતાડ્યો. આજે હું અને મારા સાથી કાર્યકર્તાઓ જે મંચ પર બેઠા છે એ સૌ અમદાવાદ શહેરના સૌ નગરજનોને સૌના વતી હું વિશ્વાસ આપવા માંગુ છું કે અમદાવાદનો વિકાસ, ભવિષ્યને અનુકૂળ વિકાસ અને વિકસિત અમદાવાદ, સંપૂર્ણ વિકસિત શહેર, ઝૂંપડપટ્ટી વગરનું શહેર, ધુમાડા વગરનું શહેર અને દરેક ઘરમાં શૌચાલયવાળું શહેર, દરેકની પાસે આરોગ્યના કાર્ડવાળું શહેર આવનારા 2 વર્ષની અંદર જ અમે બનાવવાનો સંકલ્પ પૂરો કરીશું અને અમદાવાદને સમગ્ર દેશના શહેરોને અગ્રીમ હરોળવા લાવવાનું કામ કરીશું. ભાઈઓ બહેનો, આજે અહીં નજીકમાં જ એક ખૂબ સુંદર સ્વિમિંગ પુલ ઉપર જિમ્નેશિયમ અને યોગ અને આસનોના શીખવાડવાની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી. પહેલા હું ગામડામાં રહેતો હતો ત્યારે ગામડામાં છોકરીના આશીર્વાદ આપતા કે સ્વિમિંગ પુલ વાળા ઘર હોય એવું સાસરું તને મળે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને બધી દીકરીઓને સ્વિમિંગ પુલ વાળી કરી નાખી, કોઈ ચિંતા જ ના કરતા. હવે શહેરમાં અનેક સ્વિમિંગ પુલ બનાવ્યા અને હું આજે જોઈને આવ્યો નાના નાના બાળકો અને યુવાનો, દિવ્યાંગ યુવાનો પણ
ફૂલ લેન્થ, પાંચ લેન્થ મારી ત્યાં સુધી હું ઉભો રહ્યો, પાંચ લેન્થ મારી એમને આજે એ સ્વિમિંગ પુલનું ઉદઘાટન કર્યું છે. મિત્રો, ખૂબ મોટી વાત છે. પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની જાગૃતતા હોય, ઈચ્છા પણ હોય, આરસ પણ ના હોય, પણ વ્યવસ્થા ના હોય તો શું થાય? તમારે જિમ્નેશિયમ કરવું હોય તો સાર્વજનિક રૂપે નિઃશુલ્ક છે, બહુ નોમિનલ ફીમાં અહીંયા પર સ્વિમિંગની વ્યવસ્થા છે, અને યોગ આસન એની પણ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. જે તળાવ બનાયા, જે ઓક્સિજન પાર્ક બનાયા, એ બંનેમાં 450 મીટરની લેન્થના વોકિંગ રોડ પણ બનાવ્યા છે, અને ખૂબ સુંદર વોકિંગ રોડ બનાવ્યા છે. કોઈ ટ્રેડમિલની જરૂર નહીં પડે. સવારે ઓક્સિજન લેતા લેતા ચાર ચક્કર ચલાવો તો 4 કિલોમીટર ચાલવાનું તમારું પૂરું થઈ જશે. ભાઈ, આજે હું હૃદયપૂર્વક મેયરશ્રીનો અને એમની આખી ટીમનો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમદાવાદના નાગરિકો માટે આ ખૂબ સુંદર સુવિધા ઊભી કરી. એ મારા મતક્ષેત્ર અને બંને મારા સાથી સંસદોના મતક્ષેત્રની અંદર અનેકવિધ ઉપયોગી થશે. ફરી એકવાર આ ચૂંટણીમાં ત્રણેય સીટો જીતાડવા માટે અમદાવાદીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. તે બાબતની પણ જાણકારી તેમણે આપી. સાથે તેમણે કહ્યું કે અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને મને આનંદ થયો છે અને લોકો તેનો સારી રીતે ઉપયોગ કરે અને પર્યાવરણની જાળવણી કરે તે પણ જરૂરી છે તેવું અમિત શાહે જણાવ્યું છે. 700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ગાંધીનગરમાં કરવામાં આવ્યું, જ્યારે અન્ય જે વિકાસ કાર્યોનું લોકાર્પણ જે છે તે અમદાવાદના વિસ્તારમાં અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ અભિયાનમાં લોકોને જોડાવવાની પણ અમિત શાહે અપીલ કરી છે. કુલ 1,003 કરોડના કામોના લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રહલાદનગર ખાતે જનસભા તેઓ સંબોધી રહ્યા હતા, જેમાં તેમણે જનતાનો આભાર માન્યો લોકસભામાં જ્વલંત સફળતા ભારતીય જનતા પાર્ટીને આપી તે માટે.